नमस्कार विद्यार्थी मित्रों, आईपीएस स्कूल सुरेंद्रनगर ई लर्निंग में आपनो स्वागत छे। हवे आजे आपणे लेक्चर नंबर 5 नो अभ्यास करवानो छे। हवे आपणे वस्तु जोईए तो लेक्चर नंबर 4 नी अंदर आपणे अलग-अलग अलगीकरणनी रीतो विशे अभ्यास करता हता, पण एनी अंदर मात्र एक रीतनो आपणे अभ्यास करेलो हतो अने बाकी रीते जे छे के पदार्थों ने अलग करवा माटे कई रीतो वपराय छे तो एनो अभ्यास आपणे बाकी छे। पण हवे एक वस्तु जोईए तो अत्यारे आपणे के पॉइंट ने अहीं સુધી રાખી છે અને ત્યાર પછીનો જે પોઈન્ટ છે એની આપણે અહીં શરૂઆત કરીએ છીએ। આપણા માટે જે ખાસ પોઈન્ટ છે એ અત્યારે આપણે પહેલા જોવાના છે અને જે પોઈન્ટ બાકી રહી જાય એ પોઈન્ટ આપણે પાછળથી એની તૈયારી કરી લેવાની છે। તો આપણે એ પોઈન્ટ ને અત્યારે અહીંયા સુધી રાખીએ છીએ। એના આગળનો જે પોઈન્ટ છે આપણે પેજ ફેરવીએ તો એ પોઈન્ટ જે છે કે પૂરો થાય અને આગળ એક પોઈન્ટ આપેલો છે કે ભૌતિક અને રાસાયણિક ફેરફારો પણ અથવા તો ભૌતિક અને રાસાયણિક પ્રક્રિયાઓ પણ। તો એક વસ્તુ ખાસ જોઈએ તો આપણે એ પોઈન્ટ વિશે ચર્ચા કરીએ, ભૌતિક અને રાસાયણિક ફેરફાર। તમને એવો પ્રશ્ન થશે કે આપણે કેમ એ પોઈન્ટ અહીંયા સુધી રાખ્યો છે, પણ આપણે જોઈએ તો અત્યારે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને અનુસંધાને એ પોઈન્ટ આપણે અહીંયા સુધી રાખવો પડે છે। હવે આપણે ભૌતિક અને રાસાયણિક ફેરફારો આપણે બુકની અંદર તમે જોઈ શકો છો કે ભૌતિક અને રાસાયણિક ફેરફારો એવો પોઈન્ટ આપેલો છે। તો આપણે અહીંયાથી એ પોઈન્ટની શરૂઆત કરીએ તો સૌથી પહેલા આપણને એવો પ્રશ્ન થાય કે ભૌતિક ફેરફાર કોને કહેવાય। આપણને એવો પ્રશ્ન થાય છે કે ભૌતિક ફેરફાર કોને કહેવાય અથવા તો ભૌતિક અને રાસાયણિક એ બંને ફેરફારો વિશે આપણે સમજ મેળવવાની છે। તો એ સમજની શરૂઆત કરતા પહેલા આપણે જોઈએ તો સામાન્ય રીતે આપણે ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર કોને કહી શકીએ છીએ અથવા તો કોને એના ફેરફાર ગણી શકાય। તો આપણે જોઈએ તો તમે ધોરણ 8 ની અંદર કે ધોરણ 7 ની અંદર ક્યાંક એવો શબ્દ સાંભળેલો છે, ધોરણ 8 ની અંદર તો આવે છે, મને ખબર છે ખાસ કે રાસાયણિક ફેરફાર કોને કહેવાય, ભૌતિક ફેરફાર કોને કહેવાય, રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાય અને ભૌતિક પ્રક્રિયા કોને કહેવાય, આ બંને વિશે તમે ધોરણ 8 ની અંદર થોડી માહિતી મેળવી લીધા છે। અહીંયા આપણે એની આગળની માહિતી મેળવવાની છે અથવા તો એના વિશે થોડી ચર્ચા કરીએ। તો સૌથી પહેલા તો ભૌતિક ફેરફાર કહેવાય કોને, તો સામાન્ય રીતે કહેવું હોય તો આપણે કહી શકાય કે જે પ્રવૃત્તિ આપણે જોઈ શકતા હોય એટલે કે જે ફેરફાર થતો હોય અને એ ફેરફાર આપણે જોઈ શકતા હોય એવા ફેરફારને ભૌતિક ફેરફાર કહેવાય। ઉદાહરણ તરીકે આપણને એવો પ્રશ્ન થાય કે ભાઈ ભૌતિક ફેરફાર આપણે જોઈ શકતા હોય એટલે કેવો ફેરફાર, તો જોઈ શકતા હોય તો એનું આપણે વર્ણન પણ કરી શકતા હોય, એનું અવલોકન કરી શકતા હોય એવા ફેરફારને આપણે ભૌતિક ફેરફાર કહીએ છીએ। ઉદાહરણ તરીકે સામાન્ય રીતે લઈએ તો ફ્રીજમાંથી આપણે બરફને બહાર કાઢીએ છીએ, જ્યારે બરફને આપણે ફ્રીજમાંથી બહાર કાઢીએ ત્યારે એ બરફ છે ઘન અવસ્થામાં જોવા મળે છે, પણ એને વાતાવરણમાં ખુલ્લો રાખવામાં આવે થોડા સમય પછી એ પીગળી જાય છે અને પ્રવાહી અવસ્થા ધારણ કરે છે। તો એ વખતે આપણે જોઈએ તો તેનું ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થાય છે જે આપણે જોઈ શકીએ છીએ। તો આવા જે જોઈ શકાતા હોય એવા ફેરફાર જે જોવા મળે છે એ ફેરફારને આપણે ભૌતિક ફેરફાર તરીકે ઓળખીએ છીએ, આ એનું મુખ્ય ઉદાહરણ છે। અને એક જ ઉદાહરણ દ્વારા આપણે બધું સમજી શકીએ છીએ કે બરફ છે એ બરફને બહાર કાઢવામાં આવે, ઘન અવસ્થામાં છે એને વાતાવરણમાં ખુલ્લો રાખવામાં આવે તો એ પ્રવાહી અવસ્થા ધારણ કરે છે, એનો મતલબ એવો કે એની અવસ્થામાં ફેરફાર થાય છે। તો જે અવસ્થામાં ફેરફાર થાય છે એ અવસ્થાનો ફેરફાર આપણે જોઈ શકીએ છીએ, તો એવા ફેરફારને આપણે ભૌતિક ફેરફાર તરીકે ઓળખીએ છીએ, એનું અવલોકન કરી શકીએ છીએ। આપણે અવલોકન કરેલું છે કે આ બરફ છે એ બરફમાંથી એનું પાણીમાં રૂપાંતર થયેલું છે, પછી જો વધારે એ પાણી છે એ પાણીને જો ગરમી આપવામાં આવે એને ગરમ કરવામાં આવે તેનું વરાળની અંદર રૂપાંતર થાય છે એ પણ આપણે જોઈ શકીએ છીએ। તો એનો મતલબ એવો કે જે ફેરફાર દરમિયાન એનું આપણે અવલોકન કરી શકતા હોય એને આપણે જોઈ શકતા હોય
वर्णन कर सकता हो तो एवं फेरफार ने भौतिक फेरफार क्या सामान्य भाषा में प्रयोग कर सकते बाकी तो एना पे जो हो तो भौतिक और रासायनिक फेरफार ने બીજી રીતે પણ અલગ કરી શકાય પણ સામાન્ય રીતે આપણે આવું કરી શકીએ છીએ તો જો એનો ફેરફાર થાય છે તો આપણે જોઈ શકીએ એવો ફેરફાર કયો હોય છે તો સૌથી પહેલો તો એનો રંગ આપણે જોઈ શકીએ કોઈ પદાર્થ છે એ પદાર્થનો જો રંગ પરિવર્તન થતો હોય તો આપણે એને ભૌતિક ફેરફાર કહી શકીએ ત્યાર પછી એની સંસ્થાયમાં ફેરફાર હોય આપણે હમણાં જોયું પ્રવાહી અને ઘન પદાર્થ છે ઘન પદાર્થમાંથી પ્રવાહી પદાર્થમાં એનું રૂપાંતર થાય છે તો આપણે શું જોયું છે ઘન પદાર્થ છે તો એના ગુણધર્મો અલગ હશે પ્રવાહી પદાર્થ છે એના ગુણધર્મો અલગ હશે બંનેની સંસ્થાય પણ અલગ હશે તો એનો મતલબ એવો કે રંગ અને સંસ્થાય આપણે જોઈ શકતા હોય એની કઠિનતા આપણે જોઈ શકતા હોય તો એના ગલન બિંદુ ઉત્કલન બિંદુ આ બધામાં જે ફેરફાર થાય છે એવા ફેરફારને આપણે બરોબર તો આપણે અગાઉ પણ આપણે જોઈએ છીએ કે ભૌતિક ફેરફારમાં કેવા ફેરફારોનો સમાવેશ થાય છે અને અહીંયા પણ આપણે જોયું છે બરોબર પાણી છે તો પાણીના ગુણધર્મ ઘણા બધા હોય છે એ બરફ છે એ પાણી છે અને ત્યાર પછી એક વાયુ અવસ્થા જોવા મળે છે વરાળ અવસ્થા જોવા મળે છે ત્રણેયની અંદર ભૌતિક અવસ્થામાં ફેરફાર છે પણ પાણી છે બરફ છે કે પછી વરાળ છે આ ત્રણેયને આપણે એક જ અણુ સૂત્ર સ્વરૂપે લખીએ છીએ એટલે કે ત્રણેયને આપણે H2O વડે જ લખીએ છીએ ક્યારે આપણે એવું નથી લખતા કે ભૌતિક ઘન પદાર્થ છે એટલે કે બરફ છે તો એને H2O ન લખાય એને બીજી રીતે લખાય અથવા તો પાણી છે તો પાણીને H2O ન લખાય અથવા તો વરાળને H2O ન લખાય એવું આપણે નથી લખતા તો આપણે એના પરથી કહી શકીએ કે બરફ પાણી અને વરાળ હોય તે દેખાવમાં અલગ અલગ હોવા છતાં તેના ભૌતિક ગુણધર્મો અલગ છે પરંતુ તેના રાસાયણિક ગુણધર્મો તો એક જ જોવા મળે છે તો આપણે એટલું લખી શકીએ કે કોઈ પણ પદાર્થ હોય એ બે પદાર્થ હોય એની અવસ્થા અલગ હોય આપણે સામાન્ય રીતે જોઈએ તો H2O પણ લખી શકાય એક તો બરફ હોય એને પણ H2O કહેવામાં આવે છે પાણી હોય તો પણ તેને H2O કહેવામાં આવે છે અને વરાળ સ્વરૂપે હોય તો પણ તેને H2O જ કહેવામાં આવે માત્ર ફેરફાર શું જોવા મળે છે આ ઘન અવસ્થા છે આ પ્રવાહી અવસ્થા છે અને આ વાયુ અવસ્થા છે તો જ્યારે બરફને ગરમી આપવામાં આવે છે ત્યારે તે ઘન પદાર્થમાંથી પ્રવાહી પદાર્થમાં આવે છે જો એને પછી ગરમી આપવામાં આવે તો એ પ્રવાહી પદાર્થમાંથી વાયુ પદાર્થમાં રૂપાંતર પામે તો એનો મતલબ એવો કે એનો માત્ર ને માત્ર ભૌતિક ગુણધર્મોની અંદર ફેરફાર થાય છે એના રાસાયણિક ગુણધર્મો બદલાતા નથી તો આવી રીતે જે ફેરફાર ની અંદર તેના માત્ર ને માત્ર ઘન પ્રવાહી વાયુ એટલે કે એની અવસ્થા બદલાતી હોય એના રંગ પરિવર્તન થતું હોય એનું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુમાં કાંઈ ફેરફાર થતો હોય અહીંયા આપણે જોઈએ તો ઘન અવસ્થા છે ત્યારે તેનું ઉત્કલન કે ગલન બિંદુ અલગ હશે પ્રવાહી અવસ્થામાં પણ અલગ હોય અને વાયુ અવસ્થામાં પણ અલગ જોવા મળે છે તો આવા જે ફેરફારો થાય છે એવા ફેરફારોને આપણે ભૌતિક ફેરફારો તરીકે ઓળખી શકીએ છીએ આ ઉપરાંત આપણે જોવું હોય તો જે આપણે રાંધવા માટે તેલ વાપરીએ છીએ આપણું જે રાંધણ તેલ છે એ રાંધણ તેલ બીજું એક ઉદાહરણ લઈએ કે રાંધણ તેલ અને પાણી ચાલો આ બે વસ્તુ આપણી પાસે છે બંને કેવું છે બંને પ્રવાહી છે કેવું છે બંને પ્રવાહી છે તો બંને છે પ્રવાહી પણ બંને કેવા ગુણધર્મો ધરાવે છે અલગ અલગ રાસાયણિક ગુણધર્મો ધરાવે છે તો આપણે એવું કહી શકીએ કે અહીંયા શું છે એક જ પદાર્થ છે
એ ત્રણ અવસ્થા ધરાવે છે. તો અલગ અલગ અવસ્થા ધરાવતા હોય એવા પદાર્થો જે જોવા મળતા હોય કાયની અવસ્થા છે. પહેલું ઘન અવસ્થા છે, ત્યાર પછી પ્રવાહી અવસ્થા છે અને વાયુ અવસ્થા. તો આ જે અવસ્થા છે એ ત્રણેય અવસ્થાને આપણે કેવી અવસ્થા કહીએ છીએ? ભૌતિક અવસ્થા કહીએ છીએ. કારણ કે એને આપણે જોઈ શકીએ છીએ. બરફને રાખી મૂકેલ હોય એનું પાણીમાં રૂપાંતર થાય તો આપણે જોઈ શકીએ છીએ કે બરફ પીગળી અને પાણીમાં રૂપાંતર થાય છે. અને અહીંયા કહે તો બે પ્રવાહી છે, બંને અહીંયા પ્રવાહી જોવા મળે છે, આંતર તેલ અને પાણી. પણ બંનેના ગુણધર્મો સમાન જોવા મળે છે? નથી જોવા મળે. તો એનો મતલબ એવો કે આપણે એવું કહી શકીએ કે જો એક જ પદાર્થ હોય એ પદાર્થ ત્રણ અવસ્થા કે ચાર અવસ્થા ધરાવી શકતો હોય કે બે અવસ્થા ધરાવી શકતો. અહીંયા આપણે સામાન્ય રીતે કહ્યું કે પાણી એક જ એવો પદાર્થ છે કે જે ત્રણેય અવસ્થા ધરાવે છે, ઘન પ્રવાહી અને વાયુ. બીજું કોઈ પદાર્થ એવો નથી કે જે ઘન પ્રવાહી અને વાયુ અવસ્થા ધરાવતો. આપણે બુકની અંદર લખેલું છે જે ચેપ્ટર નંબર 1 ની અંદર તમે જોઈ ગયા કે પાણી એક એવો પદાર્થ છે કે જે ત્રણેય અવસ્થા ધરાવી શકે છે. તો આને કેવા ફેરફારો કહેવાય? ભૌતિક ફેરફારો. તો આપણને પ્રશ્ન થાય શું બધા પ્રવાહી હોય તો બધા પ્રવાહી એક સરખો ગુણધર્મ ધરાવતા હોય? ના, નથી ધરાવતા. બધા પ્રવાહી છે તો એક સરખો રાસાયણિક ગુણધર્મ ધરાવતા નથી. આ પ્રવાહી હોય તો એ ભૌતિક ગુણધર્મ ધરાવતા. આપણે આગળ જોઈ ગયા હતા ઘન પદાર્થના ગુણધર્મો, પ્રવાહી પદાર્થના ગુણધર્મો અને વાયુ પદાર્થના ગુણધર્મો. તો ઘનની અંદર જોઈ ગયા હતા તે બરફ હોય છે, એ તૂટી જાય છે પણ એની અવસ્થામાં ફેરફાર થતો નથી. એવા બધા ગુણધર્મો આપણે જોઈ ગયા હતા. પ્રવાહી પદાર્થ છે તો તે તરલ હોય છે એ, અને ત્યાર પછી તેને જે પાત્રમાં ભરવામાં આવે એ એનું સ્વરૂપ ધારણ કરી લે છે. વાયુમાં પણ એવી રીતે આપણે જોયું છે. પણ અહીંયા દરેક ઘન પદાર્થ છે તો એના રાસાયણિક ગુણધર્મો એક સમાન હોતા નથી. આ એના ભૌતિક ગુણધર્મો હોય શકે, ભૌતિક ગુણધર્મો છે એ ઘન પદાર્થના એક સમાન હોય શકે, પણ રાસાયણિક ગુણધર્મો એક સમાન હોતા નથી. રાસાયણિક ગુણધર્મો ફેરફાર જોવા મળે છે. એનું ઉદાહરણ અહીંયા આપણે જોઈ શકાય છે. અહીંયા નાંધણ તેલ અને પાણી બંને કેવું છે? પ્રવાહી છે. અને પ્રવાહીના દરેક ગુણધર્મો આપણે ધારણ કરે છે. જોઈએ આપણે બે તરલ છે, હા રાંધણ તેલ છે અને જમીન ઉપર રેડવામાં આવે તો તરલતા ધારણ કરે છે. પાણી પણ તરલ છે, બંને એક સરખો ગુણધર્મ ધરાવે છે, પણ બંનેના રાસાયણિક ગુણધર્મો એક સમાન નથી. કારણ કે પાણી છે એ આગ ઓલવવામાં ઉપયોગમાં આવે છે, જ્યારે રાંધણ તેલ છે એ આગને ઉત્પન્ન કરવા માટેનો ઉપયોગ કરી શકાય છે. તો બંનેના રાસાયણિક ગુણધર્મો કેવા છે? અલગ છે. તો આપણે સામાન્ય રીતે કહી શકીએ કે ભૌતિક ગુણધર્મો એટલે એવા ગુણધર્મો કે જેને આપણે ખરી આંખે જોઈ શકતા હોય, એટલે કે એની અવસ્થામાં ફેરફાર થતો હોય, એમાં રંગ પરિવર્તન આવતું હોય, એના ગલન બિંદુ કે ઉત્કલન બિંદુની અંદર ફેરફાર થતો હોય, અથવા તો એની સખ્તાઈની અંદર ફેરફાર થાય છે. ઘણા ની અંદર ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કઈ રીતે જોઈ શકાય? તો બરફનું પાણી રહેલું છે એની અંદર આપણે આંગળી જોડીએ તો આપણને ખબર પડે કે આંગળી ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ અલગ છે. જ્યારે કોઈ ગરમ પાણી હોય તો એ ગરમ પાણીમાંથી વરાળ નીકળતી હોય તો આપણે કહી શકીએ કે આ પાણી છે એનું ગલન બિંદુ કે ઉત્કલન બિંદુ વધારે ઓછું છે, કે આપણે એને તફાવત જાણી શકીએ. તો એને જેવા ગુણધર્મો ધરાવતા હોય એને આપણે શું કહી શકીએ છીએ? ભૌતિક ગુણધર્મો અથવા તો ભૌતિક ફેરફારો કહી શકાય. તો આપણે કોઈ પણ જગ્યાએ ભૌતિક ફેરફારો થતા જોઈએ તો આપણે એને અનુમાન લગાવી શકીએ કે ન લગાવી શકીએ. તો ખાસ વસ્તુ યાદ રાખવાનું, એનું અવલોકન કરી શકતા હોય, એનું વર્ણન કરી શકતા હોય, એના રંગની અંદર પરિવર્તન આવતું હોય, સખ્તાઈની અંદર પરિવર્તન આવતું હોય, કઠિનતાની અંદર પરિવર્તન આવતું હોય, ગલન બિંદુ અને ઉત્કલન બિંદુની અંદર કોઈ પરિવર્તન આવતું હોય, તો એવા ફેરફારોને આપણે ભૌતિક ફેરફારો કહી શકીએ છીએ. અને એવું નથી હોતું કે દરેક જે ભૌતિક ફેરફારો છે, દરેક ભૌતિક ફેરફારો એટલે કે દરેક ભૌતિક અવસ્થા રહેલી છે એ અવસ્થાના જે પદાર્થો રહેલા છે એ એક જ ગુણધર્મ ધરાવતા હોય એવું જરૂરી નથી. એનું ઉદાહરણ જોઈ શકાય. કેવા ગુણધર્મો? રાસાયણિક ગુણધર્મો એક સમાન હોતા નથી. એનું ઉદાહરણ ખાસ કરીને આ જોઈ શકાય છે કે પાણી અને નાંધણ તેલ છે, બંને પ્રવાહી છે પણ બંનેના ગુણધર્મો અલગ અલગ છે. કયા ગુણધર્મો? રાસાયણિક. તો આપણે અહીંયા એવું સ્વીકારી શકીએ કે ભૌતિક
ફેરફારોની અંદર એનું રંગ પરિવર્તન થાય છે, એની સત્તામાં ફેરફાર થાય છે, એની કઠિનતામાં ફેરફાર થાય છે, એનું અવલોકન જોઈ શકાય છે, એનું પરિવર્તન જોઈ શકાય છે, એનું વર્ણન કરી શકાય છે. આવા બધા ફેરફારો જોવા મળે છે. જ્યારે રાસાયણિક ફેરફારોની અંદર આવું બનતું નથી. હવે આપણને એવું પ્રશ્ન થાય કે રાસાયણિક ફેરફારો એટલે કેવા ફેરફારો થતા હશે? આપણને એવું થાય ને, તો આપણે જોઈએ તો અહીંયા સુધી તો બધાને ક્લિયર હશે કે એક પદાર્થ છે એટલે કે ઘન પ્રવાહી અને વાયુ, તો એને કેવું કહેવાય? ભૌતિક અવસ્થામાં ફેરફાર થયો છે એવું કહી શકાય. અને સામાન્ય રીતે ભૌતિક ફેરફાર એટલે કેવું? એની અવસ્થામાં ફેરફાર થતો હોય, એનું રંગ પરિવર્તન થતું હોય, એની સત્તાની અંદર ફેરફાર થતો હોય, આવો બધો જે ફેરફાર હોય છે એને આપણે શું કહીએ છીએ? ભૌતિક ફેરફાર. એનું ઉદાહરણ અહીંયા જોઈ શકાય છે કે બરફમાંથી પાણી બનવું, પાણીમાંથી વરાળમાં રૂપાંતર થવું, તો એવો જે ફેરફાર હોય એને કહેવાય ભૌતિક ફેરફાર. હવે આપણને એવો પ્રશ્ન થાય કે રાસાયણિક ફેરફાર કોને કહી શકાય? તો રાસાયણિક ફેરફાર એટલે જે ફેરફારને આપણે જોઈ શકતા નથી, જે ફેરફાર થતો હોય ત્યારે આપણે એને જોઈ શકતા નથી. એના ઉદાહરણ ઘણા બધા લઈ શકીએ આપણે. સામાન્ય રીતે આપણે લઈએ તો રાસાયણિક ફેરફારની અંદર આપણે ઓળખી શકીએ કે લોખંડને કાટ લાવવો, લોખંડને કાટ લાગતો હોય આપણે જોઈ શકીએ છીએ કે નથી જોઈ શકતા? લોખંડને કાટ લાગતો હોય આપણે જોઈ શકીએ? ન જોઈ શકાય, કારણ કે લોખંડને કાટ લાગતો હોય લાગી ગયા પછી આપણને ખબર પડે કે આ લોખંડને કાટ લાગેલો છે. પણ એને સામે લોખંડ પડેલું હોય આપણને એવું થાય કે ના એને કાટ લાગે છે, આપણે જોવું છે કાટ લાગે છે કઈ રીતે, આપણે એની સામે નજર રાખીને બેસી રહીએ 5 દિવસ 10 દિવસ 15 દિવસ 20 દિવસ 1 મહિનો સુધી, એને કાટ લાગી પણ જાય છે 1 મહિના પછી જોઈએ કે આ લોખંડને કાટ લાગી ગયો, પણ શું આપણે એવું નક્કી કરી શકીએ કે આને કાટ કઈ રીતે લાગ્યો કે કેવો પેપર થાય છે? અહીંયા આપણે જોઈ શકીએ બરફનું પાણીની અંદર રૂપાંતર થાય. તમે જુઓ તો ફ્રીઝરમાંથી બરફની પ્લેટ હોય લઈ અને બહાર મૂકો, તમે જોઈ શકો કે એની અંદર ફેરફાર થાય છે, ભૌતિક અવસ્થામાં ફેરફાર થાય. પણ કાટ લાગે છે એ પ્રક્રિયા આપણે જોઈ શકતા નથી. તો જે એવા ફેરફારો હોય કે જેને આપણે સામાન્ય રીતે જોઈ ન શકતા હોય, તો એવા બધા જે ફેરફારો હોય એને રાસાયણિક ફેરફારો પણ કહી શકાય છે. અને રાસાયણિક ફેરફારોને રાસાયણિક પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. તો હવે આપણને ખબર પડે છે કે રાસાયણિક અને ભૌતિક ફેરફારની અંદર કેટલો તફાવત જોવા મળે છે. આપણને પરીક્ષાની અંદર આ બંને વિષયનો તફાવત ખાસ પૂછાય છે, તો આપણે પહેલા જોઈએ બંને વિશે કયો તફાવત આપણે લખી શકીએ છીએ. આ બંનેના મુખ્ય ઉદાહરણ છે જેની અંદર ભૌતિક અને રાસાયણિક ફેરફારો આપણે જોઈ શકીએ છીએ. સૌથી પહેલા ભૌતિક ફેરફારની અંદર આપણે જોયેલું છે કે જેની અંદર એના અમુક ગુણધર્મો ફેરફાર થાય છે, એટલે કે એની અંદર રંગ પરિવર્તન આવતું હોય, સત્તામાં ફેરફાર થતો હોય, એની કઠિનતામાં ફેરફાર થતો હોય, તો તેવા ફેરફારને આપણે શું કહીએ છીએ? ભૌતિક ફેરફાર કહીએ છીએ. એવો ફેરફાર કે જે ફેરફાર આપણે જોઈ શકતા નથી, એટલે એનો જોઈ શકીએ છીએ જ્યારે ફેરફાર થઈ ગયા પછી, પણ એ પ્રક્રિયા થતી ને ત્યારે પ્રક્રિયાને આપણે જોઈ શકતા નથી, તો એવા ફેરફારને શું કહેવાય? રાસાયણિક ફેરફાર કહેવાય છે. આ સામાન્ય રીતે આપણે ઓળખી શકીએ છીએ, પણ વિજ્ઞાનની દ્રષ્ટિએ તો અલગ પણ હોઈ શકે. તો આપણે જોઈએ હવે બંને વિશેનો તફાવત લખીએ, તો અહીંયા આપણે તફાવત લખવાનો છે રાસાયણિક ફેરફાર અને ભૌતિક ફેરફાર. તો જોઈએ આપણે રાસાયણિક ફેરફાર કોને કહેવાય છે અને ભૌતિક ફેરફાર કોને કહેવાય. ભૌતિક ફેરફાર અને અહીંયા લખશો આપણે રાસાયણિક ફેરફાર. બરોબર, આ બંને વિશે આપણે તફાવત લખવાનો છે, તો તફાવત લખતા જઈએ આપણે. પોઈન્ટ ઉપર આપણે તફાવત લખતા જઈએ, તો સૌથી પહેલા તો આપણે જે વાત કરેલી છે એની અંદર જે ફેરફાર દરમિયાન પદાર્થની ભૌતિક અવસ્થા
શું લખી શકાય જે ફેરફાર દરમિયાન માત્ર પદાર્થની ભૌતિક અવસ્થામાં ફેરફાર થતો હોય અથવા તો ભૌતિક અવસ્થા બદલાય છે બદલાતી હોય આ બધા જે લખેલા છે એને આપણે શું કહી શકાય છે ભૌતિક ફેરફાર કહે છે તો આપણે લખી શકીએ કે જે રાસ પ્રક્રિયા દરમિયાન માત્ર પદાર્થની ભૌતિક અવસ્થા બદલાય છે આપણે જોઈએ તો જે ફેરફારની અંદર હવે પાછા બોલી શકે છે બંને વિશે હવે એની વ્યાખ્યા ઉપરથી આપણે સમજીએ તો અહીંયા શું લખેલું છે જે ફેરફાર દરમિયાન માત્ર ભૌતિક અવસ્થામાં ફેરફાર થતો હોય ભૌતિક અવસ્થા એટલે કેવી અવસ્થા ઘન પ્રવાહી અને વાયુ અવસ્થા હોય એના રંગ પરિવર્તન થતું જોવા મળતું હોય અથવા તેની સંખ્યામાં ફેરફાર થતો હોય ગલન બિંદુમાં ફેરફાર થતો હોય ઉત્કલન બિંદુમાં ફેરફાર થતો હોય તો આવી જે અવસ્થામાં ફેરફાર થાય છે એને કેવું કહેવાય ભૌતિક ફેરફાર તરીકે આપણે ઓળખી શકીએ રાસાયણિક ફેરફારની અંદર શું થાય છે માત્રને માત્ર એને રાસાયણિક સંગઠનમાં ફેરફાર થતો જોવા મળે છે રાસાયણિક સંગઠન એટલે કેવું તો રાસાયણિક સંગઠન એટલે બંધારણમાં કંઈક ફેરફાર થાય છે ત્યાર પછી એના ગુણધર્મો પણ અલગ બદલાઈ જતા હોય એવું પણ બની શકે છે તો રાસાયણિક ફેરફાર કેવો હોય કે જેની અંદર એના બંધારણમાં કંઈક ફેરફાર થાય છે એની અંદર કંઈક ફેરફાર થાય છે આપણે ઉદાહરણ જોયું કે લોખંડને કાટ લાગે છે કે રાસાયણિક પ્રક્રિયા છે તો લોખંડને કાટ લાગ્યા પછી શું એનું બંધારણ કે લોખંડનું અણુ એવું બંધારણ એનું જોવા મળે છે નથી મળતું એના બંધારણની અંદર કાંઈ ને કાંઈ ફેરફાર થતો જોવા મળે છે તો આપણે બંનેની વ્યાખ્યા અહીં લખેલ છે કે જે ફેરફાર દરમિયાન માત્ર પદાર્થની ભૌતિક અવસ્થા બદલાતી હોય તો તેને ભૌતિક ફેરફાર કહેવાય અને જો એનું રાસાયણિક સંગઠનમાં ફેરફાર થાય છે તો તેને રાસાયણિક ફેરફાર તરીકે ઓળખવામાં આવે છે ભૌતિક ફેરફાર હોય તો એ ભૌતિક ફેરફાર દરમિયાન પદાર્થના ભૌતિક ગુણધર્મોમાં ફેરફાર થાય છે કેવા ગુણધર્મોની અંદર ફેરફાર થાય છે ભૌતિક ગુણધર્મોની અંદર ફેરફાર થાય છે તો આપણે લખી શકીએ કે ભૌતિક પ્રક્રિયા દરમિયાન અથવા તો ભૌતિક ફેરફારમાં આ પ્રક્રિયા દરમિયાન પદાર્થના ભૌતિક ગુણધર્મમાં ભૌતિક ગુણધર્મો હમણાં જ આપણે જોઈએ કે એવા બધા ગુણધર્મો મારે ઘડી તે ગુણધર્મો જોવાની જરૂર નથી કેવા ગુણધર્મો હોય કણ પ્રવાહ અને વાયુની અંદર ફેરફાર થતો હોય રંગ પરિવર્તન થતો હોય ત્યાર પછી સત્તા અને કઠિનતામાં ફેરફાર થતો હોય તો આવા ફેરફારને શું કહેવાય ભૌતિક ગુણધર્મોની અંદર
ફેરફાર થાય છે એવું કહી શકાય. તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન શું હોય છે? તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આપણે લખી તો આ પ્રક્રિયા દરમિયાન એના ભૌતિક ગુણધર્મોની અંદર તો ફેરફાર થાય છે. તો એના ભૌતિક તેમજ રાસાયણિક ગુણધર્મોમાં ફેરફાર થાય છે. આપણે ઘણી જગ્યાએ જોઈ શકીએ છીએ ઘણી પ્રક્રિયાઓ એવી પણ હોય છે કે જે પ્રક્રિયાની અંદર એના ભૌતિક અને રાસાયણિક બંને ગુણધર્મોની અંદર ફેરફાર થતો જોવા મળે છે. તો આપણે લખી શકીએ કે આ જે ભૌતિક ફેરફાર છે એની અંદર એની ભૌતિક જે ગુણધર્મો છે એની અંદર જ ફેરફાર થાય છે, જ્યારે રાસાયણિક ફેરફારની અંદર એના ભૌતિક તેમજ રાસાયણિક બંને ગુણધર્મોમાં તફાવત જોવા મળે છે. આ ઉપરાંત આપણે એવું પણ કહી શકીએ કે આ ફેરફાર જે થાય છે ભૌતિક ફેરફાર થાય છે એ ફેરફાર કાયમી નથી હોતો. હમણાં આપણે જોયેલું છે કે બરફ છે, એ બરફને વાતાવરણમાં ખુલ્લો રાખવામાં આવે તો પાણી અવસ્થા ધારણ કરે છે, એટલે ઘનમાંથી પ્રવાહી અવસ્થા ધારણ કરે છે. એને જો વધારે ગરમી આપવામાં આવે, ગરમ કરવામાં આવે તો એ વાયુ અવસ્થા ધારણ કરે છે, અને વાયુ અવસ્થાને જો ઠંડક પાડવામાં આવે તો વળી પાછું એ પાણી અવસ્થા ધારણ કરે છે. પાણીને ઠંડક આપવામાં આવે તો પાછું ઘન અવસ્થા ધારણ કરે છે. તો એમ કહી શકાય કે આ ફેરફાર છે એ કાયમી નથી. ભૌતિક ફેરફાર છે કાયમી નથી રહેતો, એને આપણે એને બદલાવી શકીએ છીએ, જ્યારે રાસાયણિક ફેરફાર છે એ કાયમી છે. કેવો છે આ ફેરફાર? કાયમી છે. કાયમી કેમ કહી શકાય? કારણ કે આપણે હમણાં ઉદાહરણ જોયું કે લોખંડને કાટ લાગે છે અથવા તો એસિડ અને બેઝ બંને ભેગા થઈને તટસ્થીકરણ પ્રક્રિયા થાય છે, એની અંદર પણ રાસાયણિક પ્રવૃત્તિ જોવા મળે છે. કે કોઈ બીજી એવી પ્રક્રિયા એનો જે રાસાયણિક પ્રક્રિયા થતી હોય, રાસાયણિક ગુણધર્મો ફેરફાર થતો હોય, તો એને શું ફરી પાછું આપણે એ ગુણધર્મ છે ધારણ કરાવી શકીએ છીએ? નથી કરાવી શકતા. તો એવી પ્રક્રિયા જે છે એવા ફેરફારની અંદર એ કાયમી જોવા મળે છે. લોખંડને કાટ લાગી ગયા પછી શું એ કાટ લાગેલા લોખંડ ફરી પાછું લોખંડની અંદર રૂપાંતર થાય છે? નથી થતું. તો એનો પણ મુખ્ય ઉદાહરણ જોઈ શકીએ. તો આ ફેરફારમાં મૂળભૂત પદાર્થ ભૌતિક ફેરફાર છે, તો એને જે મૂળભૂત પદાર્થ છે એને સાદી ભૌતિક પ્રક્રિયા અથવા તો એની પ્રક્રિયા ઉલટાવીને આપણે એને પાછો મેળવી શકીએ છીએ. આની અંદર તો આપણે લખીએ કે ભૌતિક પ્રક્રિયાની અંદર આ ફેરફારમાં મૂળભૂત ભૌતિક પ્રક્રિયા અથવા પ્રક્રિયા ઉલટાવીને પાછું મેળવી શકાય છે. આ ફેરફારમાં મૂળભૂત પદાર્થ છે એ ભૌતિક પ્રક્રિયા મૂળભૂત પદાર્થ ભૌતિક પ્રક્રિયા દ્વારા અથવા તો પ્રક્રિયાને ઉલટાવીને પાછો મેળવી શકાય છે, જ્યારે રાસાયણિક ફેરફારની અંદર ઉલટાવીને પાછો મેળવી શકાતો નથી. તો લખી શકીએ કે આ ફેરફારમાં મૂળભૂત પદાર્થ એ ઉલટાવવા ભૌતિક પ્રક્રિયા અથવા તો પ્રક્રિયા ઉલટાવીને પાછો મેળવી શકાતો નથી. મૂળભૂત પદાર્થ આપણે ડાયરેક્ટ લખી શકીએ કે પ્રક્રિયા ઉલટાવીને અથવા તો ભૌતિક પ્રક્રિયા
એનું સામાન્ય ઉદાહરણ આપણે લખીએ બંનેની અંદર બંનેની અંદર ઉદાહરણ તો આપણે લખવાના છે તો બંનેના ઉદાહરણ અહીંયા અહીંયા આપણે લખે ચાલ બંનેના ઉદાહરણ અહીંયા આપણે લખવાના છે તો જોઈએ બંનેના ઉદાહરણ તો એના ફેરફારને પાછો ન મેળવી શકાતો હોય તો એવી એક પ્રક્રિયા લઈ આની અંદર નથી મેળવી શકાતો આની અંદર ઉલટાવીને પાછો મેળવી શકાય છે તો સામાન્ય રીતે આપણે લખીએ કે પાણી છે એનું ઉદાહરણ આપણે લઈએ H2O એને ગરમ કરવામાં આવે અને એટલે કે એને ગરમી આપવામાં આવે તો H2O પેલા કયા સ્વરૂપે હોય છે સોલિડ સ્વરૂપે હોય છે એને ગરમી આપવામાં આવે તો H2O એ લિક્વિડ સ્વરૂપે જોવા મળે છે એને જો ગરમી આપવામાં આવે તો H2O ગેસ સ્વરૂપે જોવા મળે છે એટલે કે અહીંયા કેવી અવસ્થા છે આ બરફ સ્વરૂપે હશે અહીંયા એક પાણી સ્વરૂપે છે અને અહીંયા વરાળ સ્વરૂપે હશે આપણે આવું કહી શકીએ આપણે એવું થાય કે હવે પ્રવૃત્તિ ઉલટાવાથી શું થાય છે આપણે એ લખેલું છે ને કે ભૌતિક ફેરફાર અથવા તો એને પ્રક્રિયા ઉલટાવીને લખી શકાય છે પાછો પદાર્થ મેળવી શકાય તો અહીંયા ગેસ સ્વરૂપે હોય એને જો ઠંડક આપવામાં આવે ઠંડક આપવામાં આવે તો તે પાછો પાણીની અંદર ફેરફાર થઈ જાય છે વળી પાછો એને ઠંડક આપવામાં આવે પાછો તે પદાર્થ આપણે મેળવી શકીએ જો આ ઉદાહરણ સામાન્ય ઉદાહરણ છે કે જેની અંદર આપણે સૌથી પહેલા બરફ લીધેલો હોય એ બરફને ગરમી આપવામાં આવે તો તે પાણીમાં રૂપાંતર પામે છે અને પાણીને જો ગરમી આપવામાં આવે તો તે વરાળમાં રૂપાંતર પામે છે એને જો ઉલટાવવામાં આવે એટલે કે વરાળને જો ઠંડી પાડવામાં આવે તો વળી પાછું પાણીની અંદર રૂપાંતર પામે પાણીને ઠંડી પાડવામાં આવે તો તેને બરફની અંદર પાછું રૂપાંતર પામે છે તો આ પ્રક્રિયા કેવી છે ભૌતિક પ્રક્રિયા હોય તેમાં આવું જોવા હવે આપણે રાસાયણિક પ્રક્રિયા જોઈએ તો કેલ્શિયમ કાર્બોનેટ હોય CaCO3 CaCO3 એની પ્રક્રિયા કરવામાં આવે તો એને છૂટો પાડવામાં આવે CaCO3 છે તો એની જો પ્રક્રિયા કરવામાં આવે તો તે પહેલા સોલિડ સ્વરૂપે હોય છે અને એને ગરમ કરવામાં આવે તો ગરમ કરવાથી તે આપણને એક તો CaO એટલે કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ ની આપણને અંદર મળે એને જો ગરમ કરવામાં આવે તો તે આપણને ગેસ સ્વરૂપે જોવા મળે અહીંયા તો સોલિડ સ્વરૂપે હોય છે અહીંયા તે CaO સ્વરૂપે એટલે કેલ્શિયમ ઓક્સાઇડ અને પ્લસ CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે જોવા મળે છે અહીંયા સોલિડ છે અને અહીંયા ગેસ સ્વરૂપે જોવા મળે છે બરોબર તો આપણે અહીં જોઈ શકીએ છીએ કે બંનેની અંદર કયા કયા ફેરફારો થતા જોવા મળે છે તો અહીંયા આપણે કેલ્શિયમ કાર્બોનેટ આપેલું છે હવે એ કેલ્શિયમ કાર્બોનેટ છે એ કેલ્શિયમ કાર્બોનેટને જો ગરમ કરવામાં આવે તો તેને કેલ્શિયમ ઓક્સાઇડમાં રૂપાંતર પામે છે અને એની અંદરથી કાર્બન ડાયોક્સાઇડ છૂટો થાય છે જો હવે એ પ્રક્રિયાને ઉલટાવે તો ઉલટાવી શકાતી નથી તો આપણે શું કહી શકીએ કે રાસાયણિક ફેરફાર છે એની અંદર ફરીવાર એ ફેરફારની અંદર પાછા આપણે આવી શકીએ જ્યારે ભૌતિક ફેરફારની અંદર આપણે પાછા આવી શકાય છે અને એ પદાર્થ ફરી પાછો આપણે મેળવી શકીએ છીએ બરોબર એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે ભૌતિક અને રાસાયણિક ફેરફારની અંદર આપણે જોવા આપણને ખાસ મળે છે કે ભૌતિક ફેરફાર છે તો તે ભૌતિક ફેરફાર આપણે ઉલટાવી શકીએ છીએ જ્યારે રાસાયણિક ફેરફાર છે તો ઉલટાવીને પાછો મેળવી શકાતો નથી એટલે કે રાસાયણિક ફેરફારની અંદર કોઈ પદાર્થને આપણે પાછો મેળવો તો મેળવી શકતા બરોબર આ એક ખાસ ધ્યાન રાખવાનું છે આપણે હવે એના પછી આપણે આગળ જોઈએ તો એના ભૌતિક અને રાસાયણિક ફેરફારની અંદર તો આપણે જોઈ ગયા છીએ હવે આગળની માહિતી આપણે મેળવીએ તો એની અંદર બધા ધ્યાન આપો
તો આપણે આગળ જોઈ ગયા કે એના ભૌતિક ફેરફારો કોને કહેવાય અને રાસાયણિક ફેરફારો કોને કહેવાય. આગળ આપણે જોઈએ તો એના પછીનો પોઈન્ટ આપણે જોવાનો છે, પણ એ પહેલા એક વખત આ પોઈન્ટમાં આપણે ધ્યાન દઈએ તો ભૌતિક ફેરફાર એટલે જે ફેરફાર દરમિયાન એની ભૌતિક અવસ્થામાં બદલાતી હોય તો તેને ભૌતિક ફેરફાર કહેવાય. રાસાયણિક ફેરફારની અંદર તે માત્ર અને માત્ર એના રાસાયણિક સંગઠન એટલે કે બંધારણની અંદર ફેરફાર જોવા મળે છે. આ પ્રક્રિયા દરમિયાન પદાર્થના ભૌતિક ગુણધર્મોની અંદર ફેરફાર થાય છે. ખાસ ધ્યાન રાખજો એના ભૌતિક ગુણધર્મોની અંદર ફેરફાર થાય છે, જ્યારે અહીંયા ભૌતિક તેમજ રાસાયણિક બંને ગુણધર્મોની અંદર ફેરફાર થાય છે. બરોબર, અહીંયા ફેરફાર કેવો છે? કાયમિક નથી, પણ અહીંયા ફેરફાર કેવો થઈ જાય છે? કાયમિક ફેરફાર. અને મૂળભૂત પ્રક્રિયા દ્વારા પાછો એક પદાર્થ મેળવી શકાય છે, જ્યારે રાસાયણિક પ્રક્રિયામાં મેળવી શકાતો નથી. એના બંનેના ઉદાહરણ આપણે લખેલા છે, બરોબર અહીંયા જોઈ શકાય છે. અને આ ટોપિકમાં આટલે વાર એટલા માટે લગાડ્યું છે કારણ કે તમારે 10મા ધોરણની અંદર પણ ઉપયોગમાં આવશે. 10મા ધોરણની અંદર તમે જ્યારે જશો ત્યારે 10મા ધોરણની અંદર રાસાયણિક અને ભૌતિક ફેરફારો આવે છે અને પ્રક્રિયાઓ પણ આવે છે કે રાસાયણિક પ્રક્રિયાઓ કઈ હોય, ભૌતિક પ્રક્રિયાઓ કઈ હોય. બરોબર, એટલે ક્યાં ઘરે તમે એક વખત હોમવર્કની અંદર આ તફાવત જોવાનો છે, લેક્ચરની અંદર જે મેં ભણાવ્યું છે તમારે બુકે બનાવવાની છે અને એની અંદર આપણી બુકમાં ઇન્ટેક્સના જે પ્રશ્નો આપેલા છે, વાદળી કલરના અક્ષરે જે પ્રશ્ન આપેલા છે એ પ્રશ્ન આપણે લખવાના છે અને તૈયાર પણ કરવાના છે. પરીક્ષાની અંદર આમાંથી ક્યાંય જવા ગમે ત્યાંથી આપણે પૂછાઈ શકે છે અને એ પ્રશ્નમાંથી પણ પૂછાઈ શકે છે. બરોબર, હવે ત્યાર પછીનો આપણો પોઈન્ટ છે એ એવો છે કે શુદ્ધ પદાર્થના ગુણધર્મો કયા હોય છે, અથવા તો શુદ્ધ પદાર્થ હોય તો તે કયા ગુણધર્મો ધરાવે છે. તો આપણે આગળ પણ જોઈ ગયા કે શુદ્ધ પદાર્થ છે એ કયા ગુણધર્મો ધરાવે છે. એને આપણે ગુણધર્મો એની અંદર જોયેલા છે તો તે શુદ્ધ દ્રાવણ વિશે આપણે જોયું છે. પદાર્થ નથી જોયેલો પણ શુદ્ધ દ્રાવણ કોને કહેવાય જોયેલો છે. તો હવે આપણે જોવાનું છે શુદ્ધ પદાર્થના ગુણધર્મો અથવા તો શુદ્ધ પદાર્થના પ્રકારો કયા હોય છે. અહીંયા લખીએ શુદ્ધ પદાર્થના પ્રકારો આપણે જોવાના છે. તો સૌથી પહેલા જો શુદ્ધ પ્રકાર આપણે પ્રકારો જોવાના છે તો આપણે પ્રકારો છે એના આધારે જોવાના છે. સૌથી પહેલા આપણે ખબર હોય છે તો અહીંયા આપણે બુકની અંદર લખેલું છે કે આપણે પ્રકારો જોવાના છે રાસાયણિક પ્રક્રિયાના આધારે, એના રાસાયણિક ગુણધર્મોને આધારે, રાસાયણિક બંધારણને આધારે આપણે એના પ્રકારો જોવાના છે. તો લખી શકીએ કે રાસાયણિક બંધારણને આધારે પદાર્થના પ્રકારો કેટલા મળે છે. તો રાસાયણિક બંધારણને આધારે રાસાયણિક બંધારણને આધારે પદાર્થના પ્રકાર તો રાસાયણિક બંધારણને આધારે પ્રકારના મુખ્ય બે પ્રકારો છે. સૌથી પહેલું છે તત્વ અને બીજું છે સંયોજન. આપણને એવો પ્રશ્ન થાય કે તત્વ અને સંયોજનની અંદર ફેરફાર થયો જોવા મળે છે તો આપણે સૌથી પહેલા લખીએ તત્વ વિશે. તો તત્વ વિશે સૌથી પહેલા આપણે લખીએ તો તત્વ વિશેની માહિતી લખવાની છે. તો તત્વની અંદર આપણે સૌથી પહેલા જોઈએ તો તત્વની શોધ ઈસવીસન 1661 ની અંદર રોબર્ટ બોયલ નામનો જે વૈજ્ઞાનિક છે એ વૈજ્ઞાનિકે તત્વની સૌથી પહેલા શોધ કરેલી છે અને સૌથી પહેલા તેને તત્વ શબ્દનો ઉપયોગ કર્યો છે. એટલે કે ઈસવીસન 1661 માં રોબર્ટ બોયલ નામના વૈજ્ઞાનિકે તત્વ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કરેલો છે અને ત્યાર પછી એના પછી એક વૈજ્ઞાનિક છે જે ફ્રેન્ચ વૈજ્ઞાનિક છે, એ વૈજ્ઞાનિકનું નામ છે એન્ટોની લોરેન્ટ.
લેવોઇઝર નામનો જે વૈજ્ઞાનિક છે એ વૈજ્ઞાનિકે સૌપ્રથમ તત્વની વ્યાખ્યા આપેલી છે તો એને વ્યાખ્યામાં એવું કીધેલું છે કે દ્રવ્યનો જે મૂળભૂત ઘટક છે એ તત્વ છે આપણે જેમ આગળ એક પોલું જોઈ ગયા હતા સજીવનો પાયાનો એકમ કોષ એ એટલે કોષ કે મૂળભૂત તત્વ છે તો અહીંયા એમ કહે છે કે તત્વ એ કોઈ પણ દ્રવ્ય હોય તો એ દ્રવ્યનો મૂળભૂત ઘટક એ તત્વ છે અને જેનું રાસાયણિક પ્રક્રિયા દ્વારા સરળ પદાર્થોમાં વિભાજન કરી શકાતું નથી એટલે આપણે સરળ પદાર્થોમાં વિભાજિત ન કરી શકે એને જોઈને આપણે ન કહી શકે કે આ પદાર્થ આવો છે એટલે કે દ્રવ્ય છે તો દ્રવ્યના મૂળભૂત જે સ્વરૂપ છે એ સ્વરૂપને આપણે તત્વ કહીએ છીએ અને તે જે તત્વ છે એનું રાસાયણિક પ્રક્રિયા દ્વારા જે કઈ તત્વ રહેલું છે એ તત્વનું આપણે રાસાયણિક એનું રાસાયણિક પ્રક્રિયા દ્વારા સરળ પદાર્થોમાં આપણે વિભાજન કરી શકતા નથી એવું કોણે કીધેલું છે એવું જે ફ્રેન્ચ વૈજ્ઞાનિક છે એન્ટોની લોરેન્ટ લેવોઇઝર નામનો જે વૈજ્ઞાનિક છે એને સૌપ્રથમ આવી માહિતી આપેલી છે ત્યાર પછી તત્વ છે તો એ તત્વનું સામાન્ય રીતે ત્રણ ભાગોમાં આપણે વિભાજન કરી શકીએ છીએ તત્વ છે એ ત્રણ ભાગોમાં આપણે એને વર્ગીકૃત કરી શકીએ છીએ એક છે ધાતુ તત્વ એક અધાતુ તત્વ અને ત્રીજું છે અર્ધધાતુ અને વાતાવરણની અંદર એટલે કે હાલમાં જે તત્વો રહેલા છે એ તત્વોની સંખ્યા 100 ઉપરની છે એટલે કે 100 ઉપર તત્વો આપણી પાસે છે જેમાંથી મોટા ભાગના તત્વો છે કુદરતી રીતે આપણને મળે છે એટલે કુદરતમાંથી આપણને મળે છે તો કુદરતી રીતે 92 જેવા તત્વો એવા છે કે જે આપણને કુદરતી રીતે અને બાકીના જે તત્વો રહેલા છે એ કોઈ ને કોઈ માનવ સર્જિત છે એટલે કે માનવીની ક્રિયા દ્વારા એટલે તો માનવીએ પોતે જાતે બનાવેલા તત્વો છે એટલે એવા તત્વો પણ ઘણા બધા છે અને આની અંદર મોટા ભાગના જે તત્વો રહેલા છે એ તત્વો ઘન અવસ્થા ધરાવે છે જે 100 જેટલા તત્વો છે એ તત્વો છે એમાંથી મોટા ભાગના તત્વો છે એ ઘન અવસ્થા ધરાવે છે અને બાકીના જે અમુક તત્વો છે વાયુ અવસ્થા અને પ્રવાહી અવસ્થા અને એની અંદર આપણે જોઈએ તો 11 જેટલા તત્વો એવા છે કે જે પ્રવાહી અવસ્થા વાયુ અવસ્થા ધરાવે છે અને કુદરતી વાતાવરણની અંદર એટલે કે સામાન્ય તાપમાને બે તત્વો એવા છે કે જે પ્રવાહી અવસ્થા ધરાવે છે એક બ્રોમિન અને એક મર્ક્યુરી મર્ક્યુરી એટલે કે આપણા થર્મોમીટરની અંદર જે પારો રહેલો છે એને આપણે મર્ક્યુરી તરીકે ઓળખી શકીએ છીએ તો તત્વો વિશે આપણે આટલી માહિતી લખી શકીએ તો સૌથી પહેલા ઈસવીસન 1661માં રોબર્ટ બોયલ નામના વૈજ્ઞાનિકે તત્વ શબ્દનો ઉપયોગ કર્યો છે તો લખી શકે ઈસવીસન 1661માં રોબર્ટ બોયલ નામના સૌ પ્રથમ તત્વ શબ્દનો ઉપયોગ કર્યો છે બરાબર ત્યારબાદ એક બીજો ફ્રેન્ચ વૈજ્ઞાનિક છે ફ્રેન્ચ વૈજ્ઞાનિક એન્ટોની લોરેન્ટ લેવોઇઝર છે એને ત્યાર પછી એક વ્યાખ્યા આપેલી છે તત્વની એ વ્યાખ્યા પણ આપણે લખીએ તો ત્યારબાદ ફ્રેન્ચ વૈજ્ઞાનિક એન્ટોની લોરેન્ટ કઈ વ્યાખ્યા આપેલી છે અહીંયા હું લખું છું એ વ્યાખ્યા
તો એને સૌપ્રથમ શું કીધેલું છે કે દ્રવ્યના મૂળભૂત મૂળભૂત જે તત્વ છે એ દ્રવ્યના મૂળભૂત સ્વરૂપને તત્વ કહે છે અને જેનું રાસાયણિક પ્રક્રિયા દ્વારા સરળ પદાર્થોમાં વિભાજન કરી શકાતું નથી. એની અંદર લખેલું છે કે દ્રવ્યનું જે મૂળભૂત સ્વરૂપ છે એ સ્વરૂપને તત્વ કહે છે. મૂળભૂત સ્વરૂપને તત્વ કહે છે જેનું રાસાયણિક પ્રક્રિયા દ્વારા સરળ પદાર્થોમાં વિભાજન કરી શકાતું નથી. જેનું રાસાયણિક પ્રક્રિયા દ્વારા સરળ પદાર્થોમાં વિભાજન કરી શકાતું નથી. આ વ્યાખ્યા કોણે આપેલી છે? એન્ટોની લોરેન લેવોઇઝર નામનો જે વૈજ્ઞાનિક છે. ક્યાંનો છે એ? ફ્રેન્ચ નો છે. એટલે ફ્રેન્ચ વૈજ્ઞાનિક એન્ટોની લોરેન લેવોઇઝર નામનો જે વૈજ્ઞાનિક છે તેણે આ વ્યાખ્યા આપણે સૌપ્રથમ આપેલી છે. તેણે એવું કીધેલું છે કે તત્વનું રાસાયણિક રીતે તત્વ છે એ તત્વને સામાન્ય રીતે ત્રણ ભાગોમાં વિભાજિત કરી શકાય છે. તો ત્રણ ભાગોમાં એને વર્ગીકૃત કરી શકાય. ચાલો પહેલા આ બાજુ આપણે લખીએ. તત્વોની સંખ્યા 100 કરતા પણ વધારે છે, જેમાં 92 જેટલા તત્વો કુદરતમાંથી મળી આવે છે. બાકીના જે તત્વો છે એ બાકીના માનવ નિર્મિત છે. કેવા છે? તે માનવ નિર્મિત છે. અને આવા પરથી મોટા ભાગના જે તત્વો છે એ તત્વો ઘન સ્વરૂપે જોવા મળે છે. મોટા ભાગના તત્વો ઘન સ્વરૂપે જોવા મળે છે. ત્યાર પછી 11 જેટલા તત્વો છે, 11 જેટલા તત્વો તે વાયુ સ્વરૂપે જોવા મળે છે. પરીક્ષા બધું પૂછાઈ શકે એવું છે કે કેટલા તત્વો વાયુ સ્વરૂપે જોવા મળે છે અથવા તો કુદરતમાંથી કેટલા તત્વો મળી આવે છે. અને ઓરડાના તાપમાને બે તત્વો એવા છે કે જે પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે. ઓરડાના તાપમાને બે તત્વો પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે. કયા બે તત્વો છે? તો એક તો બ્રોમિન
મર્ક્યુરી મર્ક્યુરી એટલે શું થાય છે પાર બરાબર આ બે છે એ ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે બરાબર તો આવો આપણે લખી શકીએ છીએ હવે ત્યાર પછી આપણે જોઈએ તો જે આ તત્વ છે એ તત્વનું વર્ગીકરણ કરવું તો તત્વનું વર્ગીકરણ આપણે ત્રણ રીતે કરી શકીએ છીએ અથવા ત્રણ ભાગમાં આપણે તેને વર્ગીકરણ કરી શકીએ છીએ તો આપણે લખી શકીએ કે તત્વનું વર્ગીકરણ અથવા તો તત્વનું સામાન્ય રીતે ત્રણ રીતે વર્ગીકરણ કરી શકાય છે કઈ રીત છે તે આપણે લખીએ તો તત્વનું સામાન્ય રીતે ધાતુ અવધાતુ અને અર્ધધાતુઓમાં વર્ગીકૃત કરી શકીએ તો આપણે એમ કહી શકીએ કે આ જે તત્વો રહેલા છે એ તત્વોનું આપણે ત્રણ રીતે વર્ગીકૃત કરી શકીએ છીએ બરાબર તો આ એક આપણો ખાસ પણ છે તત્વની શોધ કોણે કરેલી છે અને વ્યાખ્યા કોણે આપેલી છે કે પછી કે કેટલા તત્વો રહેલા છે કેટલા તત્વો કુદરતમાંથી મળે છે આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે અને વાયુ અવસ્થા કેટલા ધરાવે છે અને બ્રોમિન અને મર્ક્યુરી આ બે સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપે રહેલા છે અને તત્વોનું વર્ગીકરણ ધાતુઓ અવધાતુઓ અને અર્ધધાતુઓમાં કરવામાં આવે છે બરોબર તો આ લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ બરોબર હવે આપણે ધાતુઓ અવધાતુઓ અને અર્ધધાતુઓ વિશેની માહિતી મેળવવાની છે પણ તે આપણે આવતા લેક્ચરની અંદર જોવાના છે તો અસ્તુ જય હિન્દ